વલસાડ શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવા માટે ગયેલા પાલિકાના દબાણ વિભાગના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ ઉભું થતા પાલિકાના કર્મચારીઓને ભાગવાનો વારો આવ્યો હતો. વલસાડ નગરપાલિકાના દબાણ વિભાગના કર્મચારીઓ શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવા માટે ગયા હતા. તે વખતે વેપારીઓ પાસેથી ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાત ઉઠતા વેપારીઓના ટોળાએ ભારે હોબાળ મચાવતા પાલિકાના કર્મચારીઓએ માર્કેટમાંથી ભાગવાનો વારો આવ્યો હતો. જોકે આ ઘટનાના પગલે વેપારીઓના ટોળાએ પાલિકા ખાતે હલ્લાબોલ કરી પ્રમુખ પંકજ આહિરને સામી દિવાળીએ દબાણ વિભાગના કર્મચારીઓ ઉઘરાણું કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. વેપારીઓના આક્રોશ એટલા માટે કે દુકાનની અંદર જઈને સીધી 200-500 રૂપિયાની રસીદની વાતો કરો, કાલે 500 રૂપિયા ભરાવશો, પરમ દિવસ 1000 રૂપિયા ભરાવશો, તો વેપારીનો આક્રોશ એટલે વેપારીઓ ભગાવો આલોકને પરવું જ પડે. કેમ કે આ બજારની અંદર આજે વેપાર ધંધો છે નથી. તમે આખો દિવસમાં 200-500 રૂપિયા કમાતા નહીં હોય ને આવો તમે જે એક અભિગમ વાપરી લે કે બધું છોડીને રસ્તાનું ટ્રાફિક મૂકીને તમે પહેલાં કોઈની ત્યાં અંદર ઘૂસી જાઓ, જ્યાં તમારે પાછું આંખ નાક નીચે ત્યાં દીવા તળી અંધારું, તો તમે કેવી રીતના, એ તો કોઈ પણ નહીં ચલાવે. અમે પણ કાયદાને સાથ સહકાર આપવા તૈયાર છે, વેપારી આપવા તૈયાર છે, પણ એનું કોઈ હોય. આ તો રિસરની એક કર્મચારીની એક દાદાગીરી, એક મુન્નાભાઈની જે એની અંદર દાદાગીરી કે મારે તમારી પાસે સીધા રહેવો દુકાનની અંદર ને રિસરની આપીને ધમકી આપી. અમે પ્રમુખ સાહેબને કીધું છે કોઈ પણ વેપારીને કે કોઈને પણ ખોટી કે ગનટગટ કરી અને આવી દાદાગીરી કરવા ગયા તો અચોક્કસ મુદત માટે અમને જરા બી માર્કેટ કે આજુબાજુનો વેપાર ધંધો કે બીજા અન્ય વેપારી સાથે તેના માર્કેટ બંધ કરી દેશું. એની તમામે તમામ જવાબદારી નગરપાલિકા પ્રમુખની રહેશે. કેમ કે એને અંધારામાં રાખીને જો આ કામ થતું હોય તો એનાથી બીજી શરમનાક વાત કોઈ નહીં મળે. પ્રેસિડેન્ટનો નગરપાલિકા પ્રમુખનો ઓર્ડર જુએ, વલસાડનો પ્રથમ નાગરિક છે. ચીફ ઓફિસરને આજે કાઢી વલસાડ પર પ્રેમ ઉભરાયું, આટલી અમે અરજી આપી વિરોધ પક્ષમાં લોક દરબારમાં બધી રીતના અમારા માટે ઘસાઈ ગયા અરજી આપીને. આજે દિવાળી તાને આવા રસીદ લઈને રોજ 500-1000 રૂપિયા દંડ લેવો, પણ તેના માટે રિક્ષા ફેરવો, દુકાનની અંદર સતર, આજે એટલું ગેરકાયદેસર બાંધકામ છે. કેટલાઓ અરજી અમે આપી છે તે સાહેબને દેખાતું નથી. નાજે એમ કે તમે અમારા કામના, અમે કોઈ કામમાં રહો, અમે તો વલસાડના હિટમાં વાત કરીએ કે સાહેબ કે આ નગરપાલિકાની અંદર તમે આજ લગીને કામગીરી કઈ કરી છે, તમે પોતે વલસાડની કઈ મુલાકાત લીધી છે, કઈ રીતે વલસાડના પબ્લિકને તમે રાહત આપી છે, પણ આ દિવાળી તાનીએ આ 1000 ની ઉઘરાણી ને 1000 ની બોની આ નગરપાલિકા કરી રહી છે.